विद्यार्थी मित्रों आज आप सदिश राशि संयोजन बात करूँ पहला आप कहूँ कि सदिश राशि संयोजन बीजगणित साधा निम अनुसरत नहीं परंतु चौक्स प्रकार यौगिक संयोजन अनुसार आ संदर्भ में आप सदिशों की सामानता गई का जुड़ी है। हमें आप सदिशों संयोजन एट्ल के सरवाड़ा की बात बात तो सदिशों सरवाड़ा मान्य आप सदिश राशि सदिशो तो हमें सदिश राशि मुख्यत्व त्रण रीते थी सके नंबर एक त्रिकोण जेने बीजा शब्द में आलेख अथवा भौमिति कहे बीजी से समांतर बाजू चतुष्कोण सवाचल और तीजी से बीजी આપણે શરૂઆતમાં ત્રિકોણની રીત અને સભાચરની રીત જોઈશું અને ત્યારબાદ પછી બૈજી રીત જોઈશું તો હવે પહેલી રીત જોઈએ આપણે ત્રિકોણ તો સદિશોમાં સરવાળામાં ત્રિકોણની આકૃતિ આકૃતિ સ્મોલ એ ની અંદર બે સદિશો એટલે કે ધારો કે બે બળ કે બે વેગ બતાવેલા છે મૂલ્યની દિશા સાથે આકૃતિ સ્વરૂપે તો અહીં જોઈ શકો છો કે ગઈકાલે આપણે સદિશોના પ્રકાર જોયા આના પરથી આપણને ખબર પડી જાય કે આ બે સદિશો કેવા સદિશો છે તો બંને સદિશો અસમાંતર સદિશો છે હવે આપણે આનો સરવાળો કરવાનો છે તો સદિશોના સરવાળામાં ત્રિકોણની રીતના ત્રણ સ્ટેપ છે એ ત્રણ સ્ટેપ આપણે જોઈએ તો અહીં આગળ પહેલું સ્ટેપ છે કે સૌ પ્રથમ સંદર્ભ બિંદુ ઓ નક્કી કરો ધારો કે મારે એ સદિશ વત્તા બી સદિશ મેળવવું છે તો અહીં આગળ મારે એ સદિશ વત્તા બી સદિશ એટલે કે એ સદિશની અંદર બી સદિશ ઉમેરવું છે એટલે કે એ સદિશ અને બી સદિશ નો સરવાળો કરવો છે એ પણ ત્રિકોણની રીતે કરવું છે એના માટે પહેલું સ્ટેપ છે કે પહેલા એક સંદર્ભ બિંદુ ઓ નક્કી કરો તો હવે આપણે એક સંદર્ભ બિંદુ ઓ નક્કી કરો સંદર્ભ બિંદુ ઓને હું અહીં આગળ સંદર્ભ બિંદુ કહીશ હવે પહેલા સ્ટેપની અંદર સંદર્ભ બિંદુ નક્કી કર્યા પછી એ સદિશ સંદર્ભ બિંદુ ઓ હોય સંદર્ભ બિંદુ ઓ હોય એ સદિશના મૂલ્ય જેટલી લંબાઈ અને એ સદિશ અને એ સદિશ દિશા તેવો સદિશ ઓપી સદિશ હોય કે જેથી એ જે ઓપી સદિશ બરાબર
अर्थात संदर्भ बिंदु ओ मां सदिश ए ना मूल्य जेटली लंबाई हो और सदिश ए नी दिशा में एवो कोई एक सदिश हूँ दोरीस ओ सदिश अगर दौरती वगैरह खास ध्यान रखीशू कि ए सदिश जेटली लंबाई में ए सदिश तभी 4 सेंटीमीटर लंबाई में तो ओपी सदिश पण 4 सेंटीमीटर लंबाई में हो तो હવે સ્પષ્ટ છે ગઈકાલે આપણે ભણ્યા છે સદિશોની સમાનતા તો એ સદિશ અને ઓપી સદિશ બંને સમાન સદિશ છે મૂલ્ય પર સરખું દિશા પર એટલે આપણે લખી શકીશું કે જેથી ઓપી સદિશ બરાબર એ સદિશ થાય હવે બીજું સ્ટેપ છે ત્રિકોણની લીટી એની અંદર બી ઉમેરવાનું કે હવે ઓપી સદિશ એટલે કે આપણો એ સદિશ ઓપી સદિશ ના સીસ ओपी सदिश ना सीस पर ओपी सदिश सीस आर एना पर सदिश बी ना मूल्य जेटली लंबाई नो और सदिश बी नी दिशा तो ओपी सदिश ना सीस पर सदिश बी ना मूल्य जेटली लंबाई नो बी सदिश सी दिशा में तो હવે અહીંયા આપણે જોઈશું કે આ ઓપી સદિશ એટલે કે આપણો એ સદિશ થયો હવે ઓપી સદિશના માથા પર સદિશ B ના મૂલ્ય જેટલી લંબાઈનો અને B ની દિશામાં એવો સદિશ દોરીશું તો અહીંયા નોંધો દોરીશું આ PQ સદિશ કે જેથી PQ સદિશ અને B સદિશ સમાન બરાબર તો દિશા ન બદલાય બરાબર ધ્યાનથી જોવાનું અહીં આગળ મારે સેજ દિશા બદલાઈ ગઈ છે તો હું ફરી બરાબર B ની દિશામાં અને B ના મૂલ્ય જેટલી લંબાઈનો સદિશ દોરીશ હું દોર્યો આ PQ સદિશ કે જેથી PQ સદિશ બરાબર B સદિશ થાય તો આ બીજું સ્ટેપ પહેલું સ્ટેપ થયું સંદર્ભ બિંદુઓ નક્કી કરવા એમાં A સદિશ ના મૂલ્ય જેટલી લંબાઈનો A ની દિશામાં એવો સદિશ દોર્યો ઓપી સદિશ એના માથા પર B ના મૂલ્ય જેટલી લંબાઈનો B ની દિશામાં હોય એવો સદિશ PQ સદિશ દોર્યો કે જેથી PQ સદિશ બરાબર શું થાય B સદિશ થાય હવે ત્રીજું સ્ટેપ છે હવે OP સદિશ એટલે કે પ્રથમ સદિશ આપો A સદિશ ના પૂછ તો પૂછાય રહ્યું સંદર્ભ બિંદુ અને PQ સદિશ સુસીસ એટલે કે Q બિંદુ ને જોડતો પરિણામી સદિશ દોરીશ તો હવે OP સદિશ ના પૂછ સદિશ ના પૂછ અને PQ સદિશ ના सीस ने जो ने जो परिणामी सदिश नी सदिश सदिश ओक्यू सदिश तो यहाँ अगर हम परिणामी सदिश दे रहे हैं तो ओपी सदिश तो कुछ अने पीक्यू सदिश तो सीस ने जोड़ दो परिणामी सदिश सदिश आ परिणामी सदिश OQ સદિશ જેને આપણે કેપિટલ R સદિશ તરીકે દર્શાવીશું તો હવે અહીં છોટું સ્ટેપ છે કે અહીં આગળ પરિણામી સદિશ OQ સદિશ એટલે કે R સદિશ એ A સદિશ અને B સદિશનો સરવાળો દર્શાવે તો અહીં આગળ આપણો આ પરિણામી સદિશ થશે ઓક્યુ સદિશ એટલે કે આ સદિશ એ શું કરશે આ બે સદિશનો સરવાળો કરશે એ સદિશ વત્તા બી સદિશ તો આ પરિણામી સદિશ આપેલા બે સદિશનો સરવાળો કરશે આ રેખમાં આપણે જોઈએ છે કે અહીંયા ત્રિકોણ બને છે આપેલા બે સદિશો અને પરિણામી સદિશની મદદથી ત્રિકોણ બને છે માટે આ રીતે ત્રિકોણની યોગ્ય સ્કેલમાં લઈને દોરવું પડે છે માટે એને આલેખની રીત અથવા ભૌમિતિક રીત તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આટલી ચર્ચા આધારે સિમ્પલ થયું કે ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો કરવો એટલે શું તો સીધું સાધું આપણે શું કર્યું છે કે સદિશ
સંદર્ભ બિંદુ નક્કી કરીને એ સંદર્ભ બિંદુમાંથી પહેલા સદિશને મૂકી દીધું છે એના માથા પર બીજો સદિશ મૂક્યો છે પહેલા સદિશ સાપો છે અને બીજા સદિશ સા શીર્ષને જોડતો પરિણામી સદિશ થયો છે અને આ પરિણામી સદિશ એ આપેલા બે સદિશોનો સરવાળો હતો આનો અર્થ એ થયો કે ત્રિકોણની રીતે સદિશનો સરવાળો કરવો એટલે શું તો સિમ્પલ થયું કે એક સદિશ ના શીર્ષ પર બીજાનો પૂછ મૂકો કઈ રીતે મૂકવાનું તો મૂલ્યની દિશા ન બદલાવી જોઈએ દાખલા તરીકે અહીં આગળ બી સદિશ આ દિશામાં છે પરંતુ હું જો આવું જોઉં કે આપણો એ સદિશ થયો અને બી સદિશ એના માથા પર આ રીતે મૂકું તો આ સાચું થશે ના નહીં થાય કેમ નહીં થાય કે દિશા આપણે બી સદિશ શું કરી બદલી જાય દિશા ન બદલાય તે રીતે મૂકવાનું તો સાદી ભાષામાં કહીએ કે ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો કરવો એટલે શું તો સિમ્પલ એક સદિશ ના શીર્ષ પર બીજા સદિશ નો પૂછ મૂકો મૂલ્યની દિશા ન બદલાય તે રીતે પ્રથમના પૂછ અને બીજાના શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરો આ પરિણામી સદિશ આપેલા બે સદિશોનો શું બતાવશે એ સરવાળો બતાવશે તો હવે હું એનું લખું છું કે ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો કરો लख मूल्य दिशा न बदलाय ते एक सदिश ना शीर्ष पर बीजा पूछ मूको मूल्य दिशा न बदलाय हवे प्रथम सदिश ना पूछ सदिश ना पूछ अने बीजा सदिश ना शीर्ष ने जो त्रिकोण હવે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે b સદિશ વત્તા a સદિશ મેળવવું છે તો શું કરવાનું સિમ્પલ છે કે આપણે શું કરીશું સંદર્ભ બિંદુમાંથી પહેલા કયા સદિશ દર્શાવીશું b સદિશ અને એના માથા પર a સદિશે મૂલ્યને દિશા ન બદલાય તે રીતે ગોઠવીશું અને પહેલા સદિશ આપો છે એટલે કે b સદિશ આપો છે અને a સદિશ સાથે શીર્ષને જો તો પરિણામી સદિશ દોરો છો જે આપેલા બે સદિશોનો શું બતાવશે સરવાળો બતાવશે જો હું તમને બતાવું तो यह अगर अपने b सदिश वत्ता a सदिश से देखते हैं तो अपने पहला पहलो नियम छे शू करवानो संदर्भ बिंदु ओ नक्की करो संदर्भ बिंदु बाकी b मा a सदिश उमेरो छे तो पहला b सदिश दर्शाविशु मूल्य ने दिशा न बदलाय ते रीते तो आने हूं कहीश op सदिश जेथी op सदिश अने b सदिश समान सदिश थाय હવે b ની અંદર એ ઉમેરવો છે તો હવે એ સદિશ ઉઠાવીને ક્યાં મૂકીશું b ના માથા પર એટલે કે ઓપી સદિશ ના માથા પર મૂલ્યની દિશા ન બદલાય કે એટલે કે આને હું pq સદિશ કહીશ જેથી pq સદિશ બરાબર a સદિશ થાય પ્રથમ સદિશ આ પૂછ એ લખ્યા પ્રમાણે બીજા સદિશ આ શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરીશ આ પરિણામી સદિશ મને આપેલા બે સદિશનો સરવાળો બતાવશે તો એને લખાશે r સદિશ બરાબર b સદિશ વત્તા a સદિશ તો અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે a સદિશની અંદર b ઉમેરતા પરિણામી સદિશ જે દિશામાં મળે છે એ જ દિશામાં b માં a સદિશ ઉમેરતા પરિણામી સદિશ પણ એ જ દિશામાં મળે છે માટે કહી શકાય કે સદિશોનો સરવાળો સમક્રમી છે તો આ આપણે g અને b માટે યાદ રાખીશું કે સદિશોનો સરવાળો સમક્રમી છે એમ સમક્રમી છે એનું કારણ એ સદિશમાં બી ઉમેરતા પરિણામી સદિશ જે દિશામાં મળે છે એ જ દિશામાં બી સદિશમાં એ સદિશ ઉમેરતા મળે છે માટે સદિશોનો સરવાળો સમક્રમી છે અર્થાત એ સદિશ વત્તા
बी सदिश एना बराबर बी सदिश वत्ता के सदिश लखी सकता है। तो आ कयो सदिशोना सरवाळा माटे त्रिकोणनी रीत बहु अगत्यनी रीत छे, बहु सिम्पल रीत छे। त्रिकोण बने छे शुं याद राखवानुं छे, तो एक ज वस्तु याद राखवानी छे કે ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો કરવો એટલે એક સદિશના શીર્ષ પર એક સદિશના શીર્ષ પર બી સદિશ બીજા સદિશને મૂકો, મૂલ્યની દિશા ન બદલાય તે રીતે પહેલાના પૂંછ બીજાના શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરો। આ પરિણામી સદિશ પહેલા બે સદિશ શું શું બતાવશે, સરવાળો બતાવશે, બરાબર। તો અહીંયા આપણે કોઈ મહેનત વધારે કરવાની નથી, ખાલી આ સદિશ તો એમ નહીં રાખી, એના પર બી ને મૂકી દેવાનું છે, મૂલ્યની દિશા ન બદલાય અને પરિણામી સદિશ દોરવાનું છે। અને આ પરિણામી સદિશ આપેલા બે સદિશ શું બતાવશે, સરવાળો બતાવશે। ચલો હવે આ વાત થઈ ત્રિકોણની રીતે બે સદિશોના સરવાળાની, મેં તમને આ એક ઉદાહરણની માહિતી પણ બતાવી। હવે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, એ પણ એમસીક્યુ માટે યાદ રાખવાની છે, તો હવે એના તરફ આપણે જઈએ। હવે અહીં આગળ આપણે જે બે સદિશોનો સરવાળો કર્યો છે, બે અસમાંતર સદિશો છે, એ સદિશ અને બી સદિશ। હવે ધારો કે આ જે પરિણામી સદિશ મળ્યું, તો આ પરિણામી સદિશનું મૂલ્ય આ બે સદિશોના મૂલ્યના સરવાળા કરતાં હંમેશા ઓછું જ થશે। તમે ધારો કે માપી શકો છો, ધારો કે તમે સ્કેલમાં લઈને દોર્યું હોય, આનું મૂલ્ય 4 સેન્ટીમીટર રાખ્યું છે, આનું મૂલ્ય 3 સેન્ટીમીટર રાખ્યું છે, અને ત્રિકોણની રીતે પરિણામી સદિશ દોરશો અને પરિણામી સદિશ આ સદિશનું મૂલ્ય જો માપશો તો એ 4 વત્તા 3 એટલે કે 7 સેન્ટીમીટર નહીં થાય, પણ એનાથી ઓછું થશે। તો સામાન્ય રીતે અહીંયા કહી શકાય કે બે સદિશ બે અસમાંતર સદિશો માટે પરિણામી સદિશનું મૂલ્ય માનાંકમાં એ સદિશ વત્તા બી સદિશ એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા પેલા બે સદિશોના મૂલ્યના સરવાળા કરતા ઓછું જ થાય છે બે અસમાંતર સદિશો માટે। અર્થાત આને વ્યાપક રીતે આવું લખી શકાય કે માનાંકમાં એ સદિશ વત્તા બી સદિશ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં એ સદિશ વત્તા માનાંકમાં બી સદિશ। તો અસમાંતર સદિશો માટે પરિણામી સદિશનું મૂલ્ય આ બે સદિશોના મૂલ્યના સરવાળા કરતા ઓછું થશે। તમે ઘરે જ્યારે આ પ્રશ્ન લખશો અને સ્કેલમાં લઈ અને સરવાળો કરશો અને પરિણામી સદિશનું મૂલ્ય પણ સ્કેલમાંથી માપશો ફૂટપટ્ટીની ભરે, તો આ બંનેના મૂલ્યના સરવાળા કરતા ઓછું થશે જો આપેલા બે સદિશો અસમાંતર હોય। તો એ પ્રશ્ન થાય કે પરિણામી સદિશનું મૂલ્ય આપેલા બે સદિશોના મૂલ્યના સરવાળા જેટલું ક્યારે થાય, તો બે સદિશો જો એક જ દિશામાં હોય ત્યારે બે સદિશો જો એક જ દિશામાં હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય માનાંકમાં એ સદિશ વત્તા બી સદિશ એ આપેલા બે સદિશોના મૂલ્યના સરવાળા જેટલું થાય, બરાબર। તો હવે આપણે ક્લિયર થઈ જવું જોઈએ કે બે સદિશો જો એક દિશામાં હોય તો ને તો જ તેના પરિણામી સદિશનું મૂલ્ય આપેલા બે સદિશોના મૂલ્યના સરવાળા જેટલું થાય। આના પરથી આપણે હવે જે વાત કરી હતી કે સદિશોનું સંયોજન બીજગણિતના સાદા નિયમને નથી અનુસરતું, એ હકીકત અહીંયા ચોખ્ખી દેખાઈ આવે છે। અને આ સમજવું હોય તો આ વસ્તુ આ રીતે સમજાવી શકું કે માની લો કે એક ફૂટબોલની ગોલ પોસ્ટ છે અને એક ફૂટબોલ છે, પેનલ્ટી કિક મળી છે, એક પ્લેયર ફૂટબોલને કિક એટલે કે બળ લગાડે છે, માની લો કે 8 ન્યૂટનનું બળ લગાડે છે કોઈ એક ચોક્કસ દિશામાં, બીજો વ્યક્તિ એ જ ફૂટબોલને કિક મારે છે બીજી દિશામાં અને 4 ન્યૂટનનું બળ લગાડે છે, તો આ બંને બળોની અસર હેઠળ ફૂટબોલ અલગ અલગ દિશામાં થાય છે। આવા સંજોગોમાં તેનું પરિણામી બળ આપણે ક્યારે 8 વત્તા 4 એટલે કે 12 ન્યૂટન થાય એવું કહી શકીએ નહીં, કે એમ ના કહી શકાય કે બંને બળોની અસર તો અલગ અલગ દિશામાં છે। આવા સંજોગોમાં આપણે શું કરવું પડે, ત્રિકોણની રીતે આ બે સદિશોનો સરવાળો કરી અને પરિણામી બળની અસરને શોધવી પડે, અને એ અસર એ આ બંને બળોની પરિણામી અસર બતાવશે, એટલે કે એના મૂલ્યનો સરવાળો કરવો એવો અર્થ થશે નહીં। હવે આપણા મગજમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ, અર્થાત
આપણે જે કહ્યું હતું કે સદિશોનું સંયોજન બીજગણિતના સાદા નિયમને અનુસરતું નથી એકીકત હવે આપણા મગજમાં સરળ થઈ ગઈ હશે તો આ વાત કરી સદિશોના સરવાળા માટે ત્રિકોણને અથવા આલેખને અથવા એની ઘણી વખત ભૌમિતિક રીત પર છે બહુ સિમ્પલ છે એકના માથા પર બીજાનો પૂંછ મૂકવાનું મૂલ્યને દિશાના બદલાય તે રીતે પહેલાના પૂંછ બીજાના શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરવાનો આ પરિણામી સદિશ આપેલા બે સદિશોનું સરવાળો એટલે કે સંયોજન દર્શાવશે ચલો હવે આપણે બીજી રીતની વાત કરીએ કે સદિશોના સરવાળા માટેની બીજી વિકર્ણ આવી
विकर्ण को हार, विकर्ण को हार, जे परिणामी सदिश आर सदिश, जे ए सदिश अने बी सदिश सरवाळो दर्शाय। तो स्पष्ट छे जो हवे हुं आने अति सदिश में दूरी नथी परंतु जो सदिश स्थिर कर दऊं तो आ पासुं थशे बी सदिश थशे आणि सामेनी बाजू सरखी छे अन्य बाजू थी दूर तो आ पण शुं थशे बी सदिश। तो सादी भाषामां जुओ अहींया ग्रो आग आवी दऊं तो आ शुं थशे त्रिकोण थशे अर्थात અહીં ગણા પાસે આર સદિશ બરાબર એ સદિશ વત્તા બી સદિશ અથવા ઉલટું વિચારો તો બી સદિશ આ માથા પર પાસું થશે એ સદિશ થશે તો એ ગણો આ ઉપર લખાશે આર સદિશ બરાબર બી સદિશ વત્તા એ સદિશ। તો આ રીતની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ થાય છે માટે એને સમાચરી રીત કહે છે જેમાં સિમ્પલ વસ્તુ છે શું કરવાનું છે કે આપેલા બે સદિશોને એક જ સામાન્ય બિંદુમાંથી મૂલ્ય અને દિશા ન બદલાય તે રીતે દર્શાવવાના ત્યારબાદ બંનેને સંલગ્ન બાજુ હોય ચતુષ્કોણ પૂર્ણ કરવાનું અને આવા ચતુષ્કોણના એક જ સામાન્ય બિંદુમાંથી દોરેલો વિકર્ણ જે પરિણામી સદિશ દર્શાવશે એટલે કે બે સદિશોનો સરવાળો બતાવશે અર્થાત એ લખાશે ઓઆર સદિશ એટલે કે આર સદિશ બરાબર એ સદિશ વત્તા બી સદિશ। આને અડધી રાખી દઈએ તો એક પ્રકારનો શું થશે ત્રિકોણ થશે આમ રાખી દઈએ તો પણ ત્રિકોણ થશે કારણ કે ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય સરખી હોય એટલે એક પ્રકારની આસુ છે ત્રિકોણની રીત છે પણ આ રીતમાં સમાંતર પૂર્ણ કરે છે માટે એને શું કહેવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કહેવામાં આવે છે। વ્યવહારમાં આપણે આ સમાંતરની રીતનો ઉપયોગ કરીએ છીએ ગામડાઓની અંદર આપણે ગિલોનો ઉપયોગ કરીએ છીએ આપણે બધાએ ગિલો જોઈલી છે આવી વાય આકારની ગિલો હોય નાના આકારે મેળાની અંદર પણ આવી ગિલો મળે આવી વાય આકારની ગિલો એના બે ના પર આવી રબરની દોરી બાંધી દોરીની વચ્ચે આપણે પથ્થર લગાવી ખેંચીએ છીએ ખેંચીએ છીએ પરિણામે બંને રબરની દોરી પર તણાવ બળ ઉત્પન્ન થાય છે ખેંચાય છે હવે આ પથ્થર કઈ દિશામાં જશે તો આ બંને બળની પરિણામી અસર તો આને સંલગ્ન બાજુ હોય એવું ચતુષ્કોણ આપણે જો પૂર્ણ કરીએ તો પથ્થર બરાબર એના વિકર્ણ ની દિશામાં આગળ વધશે બરાબર તો આ રીતે F1 અને F2 બે બંને બળો ની પરિણામી અસર કઈ દિશામાં વધશે તો એને સંલગ્ન બાજુ એનું ચતુષ્કોણ પૂર્ણ કરો તો પરિણામી સદિશ એટલે કે ચતુષ્કોણનો વિકર્ણ જે દિશામાં છે એ દિશામાં પેલો પથ્થર જશે। આ રીતે પક્ષીઓ પણ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેની પાંખોને ફફડાવી નીચે તરફ બળ લગાડી અને ચતુષ્કોણ બનાવી અને એના ઉપર ઉર્ધ્વ દિશામાં પરિણામી બળ લગાડી અને ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે જેનો વ્યવહાર માત્ર ઉપયોગ કરી શકે છે। તો આ વાત કરી આપણે સદિશોના સંયોજન માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બરાબર આજે અત્યારે સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી રીત અને વિભાજન જોઈશું।